કુલમનો નિયમ સદિશ સ્વરૂપે, સદિશ સ્વરૂપે કુલમનો નિયમ સમજવા માટે સૌપ્રથમ આપણે બે બિંદુવત વિદ્યુત ભારો લઈએ Q1 અને Q2, જેમના સ્થાન સદિશો ઉગમ બિંદુ O ની સાપેક્ષે છે, સદિશ R1 અને સદિશ R2। અહીં બંને વિદ્યુત ભારોને પ્રારંભમાં ધન ધારેલા છે। જો બંને વિદ્યુત ભારો ધન હોય તો એકબીજાને અપાકર્ષે, અને આ અપાકર્ષણ બળની દિશા એ બંને જોડતી રેખા પર જ હોય એવા બે બળો આપણે આકૃતિમાં દર્શાવેલા છે। એક છે સદિશ F12। F12 નો મતલબ 1/2 વડે લાગતું બળ, અને આપણે કહીશું Q1/Q2 વડે લાગતું બળ। જ્યારે સદિશ F21 નો મતલબ Q2/Q1 વડે લાગતું બળ। આ બંને જે બળો છે એ બંને બળો એકબીજાથી વિરુદ્ધ દિશામાં અપાકર્ષણ સ્વરૂપે આપણે દર્શાવેલા છે। આપણે સદિશ સ્વરૂપે આ બંને બળોને સૂત્ર સહિત લખવું હોય તો સૌથી પહેલા આપણે નક્કી કરીએ કે કયા બળની વાત કરી રહ્યા છે। ધારો કે સદિશ F12 ની વાત કરવી છે તો આ દિશામાંનો એક સ્થાન સદિશ આપણે રજૂ કરવો પડે। સદિશ R1 અને સદિશ R2 એ બંનેની વચ્ચે ખૂટતો એક રેખાખંડ આ તરફનો મૂકીએ, ઉપર જતો Q2 થી Q1 તરફ જતો, તો એને કહેવાય સદિશ R1 - સદિશ R2, આ ઉપર તરફ જતો સદિશ, અને એને જ આપણે કહી શકીએ સદિશ R12। એને આપણે કઈક આવા ટૂંકા નામથી બોલાવીશું, સદિશ R12। એની દિશા બળ સદિશ F12 ની દિશામાં જ છે। તો Q1/Q2 વડે લાગતું જે બળ છે સદિશ F12, એને આપણે સૂત્ર સ્વરૂપે કઈક આવી રીતે લખી શકીએ કે Q1/Q2 છેદમાં અંતરનો સ્ક્વેર। અંતરનો સ્ક્વેર એટલે આપણે આ સદિશની લંબાઈ લઈને એનો વર્ગ કરીએ તો પણ ચાલે, મોડ R1 - R2 સદિશ નો વર્ગ આ રીતે લખીએ તો પણ ચાલે, કારણ કે આ જે મૂલ્ય છે એ Q1 અને Q2 વચ્ચેનું અંતર જ છે। પણ સદિશ F12 એટલે આપણે દિશા પણ રજૂ કરવી પડે, સદિશ સ્વરૂપે છે, તો આ દિશામાંનો એકમ સદિશ R12 લખી શકાય, જ્યાં R12 એટલે Q2 થી Q1 ની દિશામાંનો એકમ સદિશ, અને એ એકમ સદિશ આપણે આવી રીતે શોધી શકીએ સદિશ R12 છેદમાં એનું જ માન, સદિશ R12 ને એના જ માન વડે ભાગીએ તો તેની દિશામાંનો એકમ સદિશ મળે છે। એટલે આ પ્રમાણે આપણે સદિશ F12 નું સૂત્ર લખીને સાદુરૂપ આપી શકીએ, KQ1Q2 છેદમાં અંતરનો સ્ક્વેર, અને જો આપણે આ R12 ની કિંમત મૂકીએ તો R12 બરાબર સદિશ R1 - R2 છેદમાં એનું માન, જો આ રીતે લખીએ સદિશ R1 - R2 છેદમાં એનું માન મોડ R1 - R2, તો છેદમાં ક્યુબ થાય અંતરનો ક્યુબ, એટલે સૂત્ર આ પ્રમાણે લખી શકાય કે Q1 Q2 સદિશ R1 - R2 છેદમાં મોડ R1 - R2 હોલ ક્યુબ। આ રીતે સમીકરણને રજૂ કરી શકાય। એનાથી ઊંધું F21 Q2/Q1 વડે લાગતું બળ આપણે જો લખવું હોય તો 1 ને બદલે 2 અને 2 ને બદલે 1 આપણે સદિશની આખી દિશા બદલવી પડે। આ ઉપર જતો સદિશ છે Q2 થી Q1, એને બદલે સ્થાન સદિશ પણ નીચે આવતો દોરવો પડે, કારણ કે બળ F21 ની દિશા Q1 થી Q2 તરફ છે, તો સદિશ પણ એકમ સદિશ પણ આપણે એ જ દિશામાં લેવો પડે। તો એનું સૂત્ર કઈક આ રીતે લખી શકાય, સદિશ F21 બરાબર KQ2Q1 સદિશ R2 - સદિશ R1 છેદમાં મોડ R2 - R1 હોલ ક્યુબ। સદિશ R1 - R2 ને બદલે ઊંધો સદિશ આવે R2 - R1, અને છેદમાં R2 - R1 ના મૂલ્યનો ક્યુબ। તો આ પ્રમાણે લખી શકાય Q2/Q1 વડે લાગતા બળનું સૂત્ર। તો સદિશ સ્વરૂપે આપણે આ રીતે કંઈક સમજી શકીએ, જો બેમાંથી કોઈ એક વિદ્યુત ભાર ઋણ હોય તો બંને વચ્ચે લાગતા બળ આકર્ષણ સ્વરૂપે હોય। ધારો કે Q1 ધન છે અને Q2 ઋણ છે, તો હવે આ બળની દિશા ઉલટાય, અને એ સમજાવવા માટે આપણે સૂત્રમાં
जे विद्युत भार ऋण होय एने एना चिन्ह साथे रजू करवो जोईए। Q1 धन होय तो एने प्लस लखवानो अने Q2 धारो के माइनस होय तो एने चिन्ह साथे लखवानो। एटले कूलम नो नियम सदिश स्वरूपे एकदम सिंपल छे। एमा विद्युत भारोना जे चिन्हो होय ए आ सूत्रमां मूकता आपणने अंतिम परिणाम मळी जाय।